નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. માળિયાહાટીના તાલુકામાં આવેલ રમણીય અને લીલી નાગેર તરીકે ઓળખાતા ચોરવાડ શહેરના નાગાગુરુ ખાતે તપસ્વી સુખદેવ ગીરી દ્વારા 17 દિવસની લોક કલ્યાણ અર્થે તપસ્યાનો કરવામાં આવ્યો પ્રારંભ, જેથી બાબા હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. માળિયાહાટીના તાલુકામાં આવેલું ચોરવાડ શહેર કે જે લીલી નાગેર તરીકે ઓળખાય છે, વળી ભારતના ટોપ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીનું ગામ પણ છે. તેમજ વધુમાં જો વાત કરીએ તો આ તપસ્યાની ભૂમિ પણ ગણવામાં આવે છે. ત્યારે ચોરવાડ એ દરિયા કિનારે વસેલું નાનું એવું રમણીય શહેર છે. વળી અહીંયા અસંખ્ય મંદિરો પણ આવેલા છે. તેમજ સમય સમય પર આ વિસ્તારમાં અનેક તપસ્વી સાધુઓ દ્વારા તપસ્યા કર્યાનું લોકમુખે જાણવા મળ્યું છે. ત્યારે આવું જ કંઈક ચોરવાડ શહેરના હોલિડે કેમ્પ વિસ્તારમાં આવેલ નાગાગુરુ સ્થળ પર જોવા મળ્યું છે. આ સ્થળ પર અગાઉ ઉદયગીરી મહારાજ બિરાજમાન હતા અને ત્યારે આ જગ્યા થોડી ડેવલપ થઈ હતી અને લોકોની આ જગ્યા પર અવર જવર થવા લાગી હતી. જ્યારે ઉદયગીરી બાપુ દેવલોક થતા તેમના સ્થાને હવે તેમના ગુરુ સુખદેવગીરી છેલ્લા 3 મહિનાથી આ જગ્યામાં આવ્યા છે અને હાલ તેઓ લોક કલ્યાણ અર્થે 17 દિવસની ધૂની તપસ્યા કરી રહ્યા છે. આ સ્થળની બાજુમાં ત્રિવેણી સંગમ છે, જેથી લોકો પોતાના સ્વજનોને અગ્નિ સંસ્કાર કરવા માટે આ સ્થળની બાજુમાં આવે છે. તેમજ લોકોનું માનવું છે કે આ જગ્યા પવિત્ર અને પૌરાણિક છે. સાથે સાથે લોકો એવું પણ જણાવી રહ્યા છે કે જો આપણના ઘરે આપણના પશુઓમાં જીવજંતુનો ઉપદ્રવ હોય તો આ સ્થળેથી એક મુઠ્ઠી ધૂળ લઈ જઈ અને તેનો છંટકાવ કરવાથી જીવજંતુઓનો ઉપદ્રવ શાંત થઈ જાય છે અને જીવજંતુઓમાંથી મુક્તિ મળે છે. એમ કહેવામાં આવે છે કે તપસ્વી સાધુ મહાત્માઓની ઉંમરનો કોઈ ચોક્કસ આંકડો નથી લગાવી શકાતો, પરંતુ હાલ ચોરવાડના નાગાગુરુ ખાતે તપસ્યામાં લીન સાધુ અંદાજિત 50 વર્ષના હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે લોક કલ્યાણ અર્થે તપસ્યા લીન સાધુ ચોરવાડ તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જ્યારે આ જગ્યામાં ચોરવાડ શહેરના સેવાભાવી લોકો તેમજ નાગાગુરુ ગ્રુપ પોતાની અવિરત સેવા આપી રહ્યું છે. જ્યારે આવનાર 11 તારીખના રોજ તપસ્યા કરનાર બાપુ સુખદેવગીરીની તપસ્યાની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે દિવસ દરમિયાન ભોજન પ્રસાદી અને સાંજના સમયે ભવ્ય ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં ચોરવાડ તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો આ પ્રસંગનો લાભ લેવા ઉમટી પડશે. બાબા સુખદેવગીરી હમે અભી 2-3 મહિને હુએ ઓર યે સભી ભક્તો કી સહયોગ સે તપસ્યા પે બેઠે હૈ. ધર્મ કી જય હો, ધર્મ કા નાશ હો, વિશ્વ કલ્યાણ એક દલ તપસ્યા કે લીએ. વિશ્વ કા કલ્યાણ હોના ચાહીએ. पहले हमने वृंदावन में भी तपस्या की है, अपना हिमाचल में भी अपना तपस्या किया है, कच्छ भुज में भी अपना गुरु स्थान है, वहाँ भी तपस्या किया है. यहाँ तो जब तक अन्न जले है जब तक तो कोई नहीं मिट सकता है क्या. और फिर भक्तों की बस्ती की सहयोग रहेगा तो जीवन भी बिता देंगे. यही भक्त हैं 2-4 जो जानने वाले हैं, और तो सब दर्शन करके चले जाते हैं, और तो भक्त आते जाते रहते हैं. अपना ये रमेश भाई है, लक्का है, और ये क्या नाम है, गोविंद भाई है, और ये 2-4 ऐसे भक्त हैं कि यही सेवा कर रहे हैं. ओके, थैंक यू बाबू. मारू नाम गोविंद भाई कृष्ण भाई राठौर, सेवक अँ नागागुरु ना सानिध्य में अमे आज 8-10 वर्ष थी सेवा आपी हे एवं उदयगिरी बापू. ते वक्त ते अमे એક હું ગોવિંદભાઈ, એક રમેશભાઈ અને એક લાખાભાઈ, બાકી મિત્ર મંડળ બધે ઘણાય છોકરા આવે, એક દિલીપભાઈ તરીકે અહીંયા સેવા ભજાવીએ છીએ. અને શ્રાવણ ભાદરવાના દર મહિને સોમવારે દૂધપાક પૂરીનું આયોજન રાખીએ છીએ, ભોજન રાખીએ છીએ આજે 2-5 વર્ષથી. અને આજે શેગાને લઈ અને અમને એવો પ્રભાવ જાગ્યો એટલે બાપુ અહીંયા અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો, એટલે અમે ગામ સમસ્તો રજા માગી. તે દિવસ ગામ લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં, અને ગામ સહકાર આપે છે, પૂરેપૂરો સમાજ 18-18 વડાએ સમાજ આપે છે, એટલું ડેવલપ કર્યું. એટલે નાગાગુરુ બાપાની દયાને વિશેષ કહેતા આગળ રમેશભાઈ બોલશે. મારું નામ છે રમેશ લખમણ પંડિત, હું ચોરવાડનો રહેવાસી છું. અહીંયા ઉદયગીરી વખતના અમે સેવા કરીએ છીએ નાગાગુરુની જગ્યામાં. તો અહીંયા ઉદયગીરી આવ્યા પછી એના એક ગુરુભાઈ છે, મહંત છે, જે થાણાપતિ લહેરગીરી બાપુ કોટિયાના રહેવાસી છે.
ને એના સાથ સકાતીના આશ્રમ નાગાગુરુ આશ્રમ છે. બાકી આયા જગ્યામાં સેવા પૂજા કરીએ છીએ. ઘણા ગામજનોને બધાએ સાથ સહકાર આપે છે ને આ જગ્યાનો સાથ સહકારથી વિકાસ કરેલો છે અમે, ને એવી સાથ સહકાર અમને આગળ મળે એવી અપેક્ષા રાખું છું. જગ્યાની વિશેષતા એવી છે કે આ પૌરાણિક જગ્યા છે ને અહીંનો મહત્ત્વ એવો છે કે જે આપણે માલઢોર ગાયોને રાખીએ છીએ એના વિશે અહીંયા પૌરાણિક પરંપરા એવી છે કે અહીંયાથી જે બાપાની ધૂળ આંગણાની લઈ જાય છે તો એવા માલઢોરને કોઈ જાતનો રોગ નથી થતો, જેથી કરીને કોઈ ખરજવા છે કોઈ કીડ છે એ આનાથી રોગ અહીંયા આવતો નથી, એની પરંપરા અહીંયા આવે છે ને એને લઈને બાપાને અહીંયા દૂધ ને ખીર ચડે છે એવી. મેરા નામ શંકરાચાર્ય હૈ, મેં બોમ્બે સે આયા હું ઓર યહાં પે મેરે કો લાસ્ટ 6 સાલ સે યહાં પે એ મંદિર પે આતા હું જાતા હું. પહેલે સે અભી એ મંદિર કાફી અચ્છા ખૂબસૂરત બના ગયા હૈ ઓર એ મંદિર મેં 3-4 બાબા કો પહેલે જો બાબા થે ઉનકો દેખા હૈ ઓર અભી જો બાબા હૈ બહોત અચ્છે હૈ ઓર પૂજા પાઠ બહોત અચ્છા કરતે હૈ ઓર ઉનકા જો ભક્તિ શ્રદ્ધા બહોત અચ્છા હૈ. પહેલે વાલા બાબા કા ભક્તિ શ્રદ્ધા અલગ હૈ ઓર ઇન બાબા કા ભક્તિ કા ઓર શ્રદ્ધા મેં બહોત અચ્છા હૈ. એ બાબા શામ કો આરતી વગેરે કરતે એક ઘંટા પક્કા આરતી કરતે હમ લોગ રહેતે હમ લોગ ઘૂમને કે લિયે આતે હર સાલ આતે હૈ બાબા કો દેખા હૈ ઓર આરતી વગેરે દેખતે તો બહોત અચ્છા હોતા હૈ ઉનકા પૂજા પાઠ. અભી યહાં પે યે બના હૈ અબ દેખીએ યહાં પે યે ભી ઇસમે ભી સુબહ 2 ઘંટે વો બેઠે હુએ હમ ભી દેખે સુબહ ઓર બાબા તો બહોત અચ્છી હૈ. ઓર સબસે એક મેં અસલી અસિયત એક કહાની યે બોલના ચાહતા હું કે જો મંદિર પહેલે સે અભી બહોત અચ્છા ડેવલપમેન્ટ કિયા હુઆ હૈ, યે જો રાઠોરજી હૈ યહાં પે ઓર યે કાફી ડેવલપમેન્ટ કિયા હુઆ હૈ, અભી બહોત ખૂબસૂરત બનાયા હૈ મંદિર કો, બોલે બહોત મહેનત કી યહાં કે જીતના સારે થે ના સર બહોત સારા મહેનત કી હૈ વો અપના રોજી રોટી છોડ કે ભી મંદિર કે લિયે સેવા કર રહે હૈ, યે બહોત ખુશી કી બાત હૈ રિયલી. બહોત સચિત મેં સભી કો બહોત અચ્છા યે કરતા હું યહાં પે મુજે બહોત અચ્છા ચીજ લગા. મેં લાસ્ટ 6 સાલ સે યહી ચીજ મેં દેખ રહા હું ઓર 6 સાલ મેં અભી મેં કાફી અંતર ફરક હૈ. ઓકે થેન્ક યુ સો મચ સર.